નવસારી માંથી 1100 પરપ્રાંતિયો ને લઈ શ્રમિક ટ્રેન યુપી જવા માટે રવાના થઈ છે ત્યારે પરપ્રાંતિયો માં ખુશીનો માહોલ સર્જાયો હતો. નવસારી જિલ્લામાં હજારો પરપ્રાંતિયો લોકડાઉન ને પગલે હાલત કફોડી બની હતી, જેથી તમામ પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે ઉતાવળા થયા હતા, જેથી જિલ્લા વહીવટી તંત્રએ તેઓને ટ્રેન મારફતે વતન મોકલવાની તૈયારી કરી હતી. નવસારી જિલ્લા તંત્રએ યુપી, બિહાર અને ઓરિસ્સા જતા પરપ્રાંતિયોની નોંધણી કરી હતી, જેમાં જિલ્લામાં 5000 જેટલા પરપ્રાંતિયોની નોંધણી થઈ હતી. ત્યારબાદ તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. રેલવે દ્વારા શનિવારે યુપીવાસીઓ અને શ્રમિક ટ્રેન ફાળવી હતી, જેથી જિલ્લા વહીવટી તંત્રએ પરપ્રાંતિયોને નવસારી સંસ્કાર ભારતી શાળામાં ભેગા કરવામાં આવ્યા હતા અને ત્યાં ફરી તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓને એસટી બસ દ્વારા નવસારી રેલવે સ્ટેશને લવાયા હતા અને તેઓને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવી તેઓને ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. સાંજે 5 વાગ્યે શ્રમિક સ્પેશિયલ ટ્રેન પરપ્રાંતિયોને લઈ યુપી જવા રવાના થઈ હતી. જે 45 દિવસથી લોકડાઉન થયું અને લોકોની માંગ ઉઠી હતી કે પોતાના વતન મોકલવા માટેની, તો જેના માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં લગભગ નવસારી જિલ્લાની આજ સાથે 3 ટ્રેનો ઉપડવાની છે. ગઈકાલે લગભગ 1200-1250 લોકોને મોકલવામાં આવ્યા અને આજે પણ લગભગ 2500-2600 લોકો પોતાના વતન જવા માટે નીકળશે, જેમાં વહીવટીતંત્ર દ્વારા મેડિકલ સ્ક્રીનિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખી અને જે તંત્રના લોકો પોલીસ સ્ટાફ ખડે પગે રહી એમને કોઈ અગવડ ના પડે એ માટેનું ખ્યાલ રાખી રહ્યા છે. અને ખાસ વિજલપુરની વાત કરું તો વિજલપુર વિસ્તારમાં પરપ્રાંતિય લોકો વધુ હોવાના કારણે ગઈકાલે જે ટ્રેન ગઈ એમાં 527 પેસેન્જરોને મોકલવામાં આવ્યા અને આજ રોજ જે લખનઉ માટે જે ટ્રેન જઈ રહી છે તેમાં વિજલપુર શહેરમાંથી 1248 પેસેન્જર, એટલે કે આખી ટ્રેન વિજલપુર શહેરની મોકલવાના છે, જેના માટે પેસેન્જરો આવી રહ્યા છે અને એમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ થાય અને દરેક લોકો વ્યવસ્થિત રીતે બ્લોક વાઇઝ બેસે, નંબર ક્રમ વાઇઝ અને સહી સલામત એમને સ્ટેશન સુધી પહોંચે એ માટે તંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે, જેના માટે હું નગરપાલિકાના કર્મચારી, વહીવટીતંત્ર અને પોલીસ મિત્રોને પણ અભિનંદન પાડીશ કે આ જે સમયમાં માનવતા મહેકાવી છે અને લોકોને પોતાના વતન માટે મોકલવા માટેનું કામ કરી રહ્યા છે. હિતેશ વગેરેનો રિપોર્ટ, નવસારી.